પોરબંદરના કોસ્ટગાર્ડ હેડક્વાર્ટર અને લાઇટ હાઉસ વચ્ચેના વિસ્તારમાંથી ગત મધરાતે દીપડાને ઝડપી લેવામાં સફળતા મળી છે. છેલ્લા દોઢ માસથી આ દીપડાના કારણે સ્થાનિકો ભયના ઉથાર તળે જીવી રહ્યા હતા, ત્યારે આ દીપડો ઝડપાતા સ્થાનિકો અને વન વિભાગે હાશકારાનો અનુભવ કર્યો છે. પોરબંદરના આર્જીટી કોલેજ કમ્પાઉન્ડ સહિત બાજુમાં આવેલા કેન્દ્રીય વિદ્યાલય અને નજીકમાં આવેલા હેડક્વાર્ટરના કમ્પાઉન્ડ વગેરે વિસ્તારોમાં અનેક નજીકના દરિયાકાંઠે છેલ્લા દોઢ મહિનાથી દીપડાએ ધામા નાખ્યા હતા અને ત્યાંથી આગળ વધીને ઇન્દિરાનગર સુધીના રહેણાંક વિસ્તારમાં આ દીપડો ઘૂસી ગયો હતો. છેલ્લા દોઢ મહિનામાં તેણે અસંખ્ય પશુઓના મારણ કર્યા હતા, જેથી તેના લીધે લોકો ભયના અવતાર નીચે જીવતા હતા. તેમજ વારંવાર વન વિભાગને રજૂઆત કરીને દીપડો પકડી પાડવા માંગ કરી હતી. જંગલ ખાતાએ આ વિસ્તારમાં 3-3 પ્રાંજા મૂક્યા હતા, પરંતુ તેમ છતાં વન વિભાગને હાથ તાળી દઈને દીપડો નાસી જતો હતો. મહત્વની બાબત એ છે કે દીપડાએ અસંખ્ય લોકોને તેના મોબાઈલમાં તથા સીસીટીવીના ફૂટેજમાં કેદ કર્યું હતું, પરંતુ વન વિભાગના હાથે આવતો ન હતો. અવારનવાર પાંજરામાં બકરાના મારણ ગોઠવ્યા હોવા છતાં દીપડાને જાણે કે તેની ભૂખ હોય નહીં તેમ તે પાંજરા સુધી આવતો ન હતો. આ દીપડાને આ વિસ્તારમાં અનેક ગૌધન, ડુક્કર અને શ્વાનના શિકાર કર્યા છે અને રાત્રિના સમયે રહેનાર વિસ્તારમાં આવતા દીપડાને લીધે આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકો ખૂબ જ ભય હેઠળ જીવી રહ્યા હતા. આ દરમિયાનમાં ગઈકાલે રાત્રે વન વિભાગની ટીમે ફરી આ વિસ્તારમાં વોચ ગોઠવી હતી અને પાંજરામાં મારણ ગોઠવ્યા હતા તથા સતત તેના ઉપર મોનિટરિંગ માટેની ટીમને હાજર રાખવામાં આવી હતી અને મોડી રાત્રે કોસ્ટગાર્ડ હેડક્વાર્ટરના પાછળના ભાગના વિસ્તારમાંથી આ દીપડો પસાર થતો હતો ત્યારે ત્યાં રાખવામાં આવેલા પાંજરામાં મારણનો અવાજ સાંભળીને શિકાર માટે તે અંદર ઘૂસ્યો હતો અને વન વિભાગે તેને આ બાદ પકડી લીધો હતો. મોડી રાત્રે 2:50 દીપડાને પકડી પાડવામાં સફળતા મળી છે અને વન વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.